માંગરોળથી 22 કિલોમીટર દૂર માધવપુરનો આ બીચ છે. જુઓ કેટલો સુંદર શાંત દરિયો છે અને સાંજનો સમય છે. સૂરજ ધીમે ધીમે આથમવાની તૈયારી કરી રહ્યો છે અને એનું સોનેરી પ્રતિબિંબ દરિયામાં ખૂબ સુંદર દ્રશ્ય ઊભું કરે છે. અહીં બોટિંગ પણ થાય છે, કેમલ રાઇડિંગ પણ થાય છે. જુઓ ઘણા બધા કેમલ્સ તમે અહીંયા જોઈ શકો છો દરિયાના પટમાં. જુઓ ઘણા બધા પક્ષીઓ પણ અહીં કિનારે ઊભા છે. ધીમે ધીમે ભરતી શરૂ થઈ રહી છે અને મોજાઓ કિનારા સાથે અફળાઈ રહ્યા છે. જુઓ આ માંગરોળની કુમારી એબી ગાર્ડી ગ્રામ વિદ્યા મહાવિદ્યાલયના અમારા સ્ટુડન્ટ્સ છે. આ BRS કોલેજમાં અમે ફિનિશિંગ સ્કૂલ ટ્રેનિંગ માટે આવ્યા છીએ અને આજે આ સાંજના સમયે આ વિદ્યાર્થીઓ અમને માધવપુર બીચ જોવા માટે લઈ આવ્યા છે. માધવપુર બીચ ઉપરની એક રમણીય સાંજ અમે માણી રહ્યા છીએ. માધવપુર એના મેળા માટે પણ પ્રખ્યાત છે. અને જૂનાગઢથી પોરબંદર દ્વારકા જતા પ્રવાસીઓ માટે આ માધવપુર બીચ એક બહુ જ મજાનું રમણીય સ્થાન છે. લોકો અવશ્ય અહીં રોકાય છે અને આ બીચની મજા માણે છે. કેમલ રાઇડિંગની પણ ખૂબ મજા આવે છે. કેટલા બધા પક્ષીઓ અહીં કતારબંધ આ બીચ ઉપર ઠેક ઠેકાણે જોવા મળે છે અને ભરતીના મોજા સાથે
એવો પણ મસ્તી કરી રહ્યા છે. આકાશ અને દરિયો બંને જાણે એકરૂપ થઈ ગયા છે. જુઓ, ધીમે ધીમે સૂરજ હવે પીળા પ્રકાશમાંથી કેસરીઓ રંગ ધારણ કરી રહ્યો છે અને આકાશમાં એની કેસરી લાલિમાને પાથરી રહ્યો છે.